મોર્નિંગ. થોડો પરિચય બાકી હતો એને ધ્યાનમાં લઈને ફરી પાછા આપણે આગળ વધી લેક્ચરમાં પણ થોડો સમય ઘટતો હતો. એટલા માટે મિત્રો, તમારા પેપરની જોવાઈ ગયા છે, ચોપડા પણ ચેક થઈ ગયા છે, સ્કૂલેથી તાત્કાલિક સમયે મેળવી લેવા. આપણે વાત કરતા હતા 12મા પાઠ ચોપડાઓની ઇન્દ્રજાળ, ચોપડાઓની ઇન્દ્રજાળ. ચંદ્રકાંત પંડ્યા દ્વારા આ પાઠ રચવામાં આવ્યો છે. ચંદ્રકાંત પંડ્યાનો જન્મ 31/8/1920 અને અવસાન 13/10/2001 થયું હતું. ગુરુ નામ હતું ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા. જન્મ વલસાડમાં થયો હતો, એટલે કે વલસાડ જિલ્લાના ધરમપુરમાં થયો હતો. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી TD પદવી મેળવી હતી, એટલે કે ડિગ્રી મેળવી હતી, અને સંગીતમાં પણ નિપુણતા મેળવી હતી. શિક્ષક તરીકે એ હાલોલ અને નવસારીમાં પણ એણે કામગીરી કરી હતી ટીચર તરીકે. સામાજિક અને સેવા ક્ષેત્રમાં એમનું પ્રદાન નોંધપાત્ર છે. તેમની સાહિત્ય રચના જોઈ તો સાહિત્યની અંદર એને 12 ભિખુ ભાગ 1 અને 2, સુદામે દીઠી દ્વારામતી, યુરોપ પ્રવાસ, ઘડિક સંગ શ્યામ રંગ, આફ્રિકાનો પ્રવાસ, વસાહતીઓનું વતન, અમેરિકાનો પ્રવાસ, આ એના નોંધપાત્ર પુસ્તકો છે. સાહિત્યિક પત્રકારત્વમાં પણ તેમનું યોગદાન છે. ભિખુએ પાઠની અંદર શું કહેવા માગે છે હવે આપણે જોઈ તો કે ભિખુએ બાળપણમાં જોયેલી વ્યાજખોરી અને ગરીબી આ આત્મકથા ખંડમાં રજૂ થઈ છે. આ પાઠ એક આત્મકથા ખંડમાંથી લેવામાં આવ્યો છે, જેની અંદર ભિખુને મુખ્ય પાત્ર બનાવવામાં આવ્યું છે. એટલે કે ભિખુએ નાનપણમાં જોયેલી વ્યાજખોરી અને ગરીબીનું ખંડન આ પાઠમાં આત્મકથા ખંડમાં કરવામાં આવ્યું છે. કે અહીં સાહુકારો એટલે કે ધનવાનો દ્વારા ગરીબ અને અભણ લોકોનું કેવું શોષણ થતું હતું એનું પ્રાદશ્ય ચિત્ર આ પાઠમાં ઉપસાવ્યું છે. અને આવું માત્ર ગુજરાતમાં જ છે એવું નથી, પણ સમગ્ર ભારતમાં આ પરિસ્થિતિ છે. એક તરફ વ્યાજ પર વ્યાજ ચડાવતા સાહુકારો છે, તો બીજી તરફ એ જ સાહુકારના દીકરા તરફ વાત્સલ્ય ભાવ દાખવતા દેણદાર લોકો છે. એક બાજુ વ્યાજ પર વ્યાજ લેતા સાહુકાર લોકો છે, તો કેટલાય એવા પણ છે કે જે સાહુકારના દીકરા હોય પણ એનામાં પ્રેમ ભાવના હોય અને એ દેણદાર ઉપર દર્શાવે છે. હવે જીવલા, આ પાઠની અંદર જીવલો પણ એક મુખ્ય પાત્ર છે, એ જીવલાની કરુણ સ્થિતિ જોઈને કિશોર ભીખુમાં સૂક્ષ્મ પરિવર્તન આવે છે. એટલે કે નાના ભીખુમાં જેને પૈસા દીધેલા હોય એ જીવલાનું જીવન જોઈને ઝીણું એવું પરિવર્તન આવે છે, જેના કારણે એ જે એને દેણું આપ્યું હોય એ દેવાના ચોપડા ફાડી નાખી એને કરજમાંથી મુક્ત કરે છે. પોતાના પિતા અને માતા પણ વ્યાજ વસૂલાતની ઇન્દ્રજાળમાં કેવી રીતે રચ્યા પચ્યા હતા એ નિખાલસતા આ પાઠનું જમા પાસું છે. અહીં ચોપડાઓની ઇન્દ્રજાળ એટલે કે વ્યાજની એક એવી જાળ કે જેમાંથી ગરીબ ક્યારેય છટકી શકતો નથી, એનું આ પાઠમાં હૃદયસ્પર્શી આલેખન કરવામાં આવ્યું છે. બહુ સુંદર વાત કરી છે આ પાઠની અંદર. ભીખું એક પાત્ર હોય છે, સામે વ્યાજ લેનાર જીવલો હોય છે. જીવલો જે વ્યાજના 20 ચક્રમાં ફસાય છે અને ભીખું એના તરફ માનવતા દર્શાવે છે.
परिचय अहीं पूरो थाय छे। पाठ ने आपणे आवता लेक्चर में जोशुं।